विद्यार्थी आज आप खूब अगत्य थीयरी जुलाई 2017 में त्रण मार्क में पूछा गाइगर मस्टर्ड नो प्रयोग विषय अपने भणवाना छे जेनो हेडिंग छे आल्फा कण प्रकीर्णन अने परमाणु अंगे रदरफोर्ड नो न्यूक्लियर मॉडल अपने आगळ तरबूज मॉडल जोयुं हतुं जे थॉम्सने आप्युं हतुं एणे एना त्रण एवा मुद्दाओ तारवेला तेमानो बीजो मुद्दो के न्यूक्लियस अने तेनी आजूबाजू इलेक्ट्रॉन परिभ्रमण करे छे ए जे थॉम्सनो एक बीजो मुद्दो एमना स्टूडेंट રથડફળે આગળ વધાર્યું અને રથડફળના પણ સ્ટુડન્ટ આગળ કાયગર મસ્ટર્ડ બે સ્ટુડન્ટ્સે એના વિશે હજુ વધારે ઊંડાણમાં સમજ મેળવી તો એ સમજ એ આપણે અહીં ભણવાના છે તો એની આકૃતિ કયા પ્રકારની આવે એ જોઈએ તો આ घन एवी आपणे वस्तु छे घन पदार्थ छे समघन आकार छे जेमां आल्फा कण ए उत्सर्जित थाय छे केवी रीतना उत्सर्जित थाय तो एमां रेडियो एक्टिव तत्व छे ए रेडियो एक्टिव तत्व ए आल्फा कण नु उत्सर्जन करे छे आल्फा कण है एक पात्र हो सोना की वरक है આલ્ફા કણને સીસાના બ્લોકમાંથી પસાર કરવામાં આવે
तो इनु रूपांतर ए आल्फा कणनी किरणावली मां थई जाय छे। आ अल्फा कणनी किरणावली ने बे ब्लॉक नी वच्चे मूकेली सोनानी वरख ऊपर आपात करवामां आवे। आ सोनानी वरख छे जेनी जाड़ाई खूब ज नानी होय अने एनी जाड़ाई छे 2.1 गुणिया 10^-7 मीटर। बराबर आज कंस्ट्रक्शन में अहीं दोरी रह्यो छुं। बराबर पण मने जरा स्मॉल पार्ट में मेंतो छुं एटले कई कवि तमने एक्जेक्टली तमने देखाय तो तमे आ कातो आ बन्ने वाक्यकृति ए परीक्षामां दोरी शकशो। જ્યારે આલ્ફા કણની કિરણાવલી સોનાની બરફ ઉપર આપાત થાય પછી આલ્ફા કણની કિરણાવલીનું પ્રકીર્ણન થશે અને એ થીટા જેટલા કોણે પ્રકીર્ણન થશે એટલે આને કહેવાય પ્રકીર્ણન પામતા પડદો આવે એને આપણે ડિટેક્ટર કહીએ છીએ અને આ જે સ્ક્રીન છે એ ઝેનેથ સ્ક્રીન છે, સિન્ટિલેટેડ સ્ક્રીન છે। હવે આ જે પડદો છે તે તો સિન્ટિલેટેડ સ્ક્રીન છે અને આને આપણે ડિટેક્ટર તરીકે ઓળખીએ છીએ। ડિટેક્ટર તરીકે માઇક્રોસ્કોપ લેવામાં આવે છે અને આ જે માઇક્રોસ્કોપ છે એ ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ છે। એનું કારણ એવું છે કે આ આલ્ફા કણની કિરણાવલી સોનાની બરફ ઉપર આપાત થાય તો એ દર વખતે થીટા જેટલા જ કોણે પ્રકીર્ણન નથી થતું, એ કોઈ વખત આ તરફ બી પ્રકીર્ણન થશે તો ત્યારે એ માઇક્રોસ્કોપ એ આ સ્ક્રીન ઉપર ખસેડી શકાય તે પ્રકારનું છે એટલે એને ટ્રાવેલિંગ માઇક્રોસ્કોપ તરીકે પણ ઓળખાય છે, એ ડિટેક્ટર છે। તો ત્યારે આપણે એને અહીં લઈ જવામાં આવે તો આપણે એ કિરણાવલી અને જેટલા કોણે પ્રકીર્ણન થયું એ આપણે અભ્યાસ કરી શકીએ। તો હવે સવાલ એવો આવે કે આપણને માઇક્રોસ્કોપમાં ખબર કેવી રીતના પડે કે અહીં આલ્ફા કણ આવ્યા છે? તો વિદ્યાર્થીઓ જ્યારે આલ્ફા કણની કિરણાવલીનું અમુક કોણે પ્રકીર્ણન થશે અને એ પ્રકીર્ણન પામતા આલ્ફા કણ જ્યારે સ્ક્રીન ઉપર અથડાશે તો જે જગ્યા અથડાય ત્યાં એ પ્રકાશ ઉત્પન્ન કરશે, ક્ષણિક પ્રકાશ ઝબુકિયા જેવું ઝબકે એટલે થોડો પાછો તરત બંધ થઈ જાય તો એ જ્યારે ઝબકે તો ત્યારે આપણે તરત જ એ ડિટેક્ટરને તે જગ્યાએ લાવીને મૂકી દેવાનું અને ડિટેક્ટરની નીચે જ માઇક્રોસ્કોપની નીચે જ ખૂણો બતાવશે જેમાં 0 થી 36 ડિગ્રીનું કોણ આવર્તન હશે। જેવી રીતના તમારી પાસે કોણ માપક હોય તો તેવી રીતના આ જે માઇક્રોસ્કોપ છે એ માઇક્રોસ્કોપ ધારો કે અહીં છે તો આ 0 ડિગ્રી એટલે અહીં એટલે કેટલો થઈશો તો 30 ડિગ્રી ને તો માઇક્રોસ્કોપની અહીંયા એ 30 ડિગ્રીનું કોણાવર્તન બતાવશે, નીચે એની ડિસ્પ્લે હોય છે તો માઇક્રોસ્કોપ આવી રીતના પ્રકીર્ણન પામતા આ આલ્ફા કણોની સંખ્યા અને પ્રકીર્ણન કોણ નો અભ્યાસ કરે છે। એ અભ્યાસ રથડફળ અને તેમના વિદ્યાર્થીઓ ગાઈગર અને મસ્ટર્ડે મેળવેલો હતો। ફરીથી કહી જાઉં છું આખી રચના
શું આવે Bi-83214 બિસ્મથ જે રેડિયોએક્ટિવ તત્વ છે જે આલ્ફા કણને ઉત્સર્જન કરે છે ઉત્સર્જાયેલા આલ્ફા કણની ઊર્જા 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે તેને સીસાના બ્લોકમાંથી દાખલ કરવામાં આવે શા માટે સીસાના બ્લોક લીધા તો આપણે એ ઉત્સર્જાયેલા આલ્ફા કણનું રૂપાંતર આલ્ફા કણની કિરણોમાં કરવાનું છે તો અહીંયા તો ઘણી બધી એવા કિરણો હશે તો આ બ્લોકની અંદરથી જે પસાર થશે તે જ આગળ વધશે બીજાનું શું થશે આ કિરણોનું એનું શોષણ થઈ જશે કોણ કરે શોષણ સીસાના બ્લોક તો હવે આ ઉત્સર્જાયેલા આલ્ફા કણનું રૂપાંતર શામાં થઈ ગયું આલ્ફા કણની કિરણોમાં એ આલ્ફા કણની કિરણોને આપણે બે બ્લોકની વચ્ચે મૂકેલી સોનાની વરખ ઉપર આપાત કરવાના છે જે સોનાની વરખની જાડાઈ 2.1 × 10⁻¹⁷ મીટર જેટલી છે તો જ્યારે આ આલ્ફા કણની કિરણોની સોનાની વરખ ઉપર આપાત થાય પછી તે અમુક કોણે પ્રકિરણ થશે તો એને હવે આપણે પ્રકિરણ આલ્ફા કણ તરીકે અલ્ફા તો આલ્ફા કિરણાવલી તરીકે ઓળખીશું જે ઝેનન સ્ક્રીન ઉપર મૂકેલા ડિટેક્ટર તરીકે માઇક્રોસ્કોપ ઉપર આપણે યોગ્ય એવું પ્રકિરણ કણ અને આલ્ફા કણનો અભ્યાસ આલ્ફા કણની સંખ્યાનો અભ્યાસ કરી શકીએ છીએ તો આપણે અભ્યાસ કેવી રીતના થશે કેવી રીતના ખબર પડે કે આલ્ફા કણ આવ્યો તો જ્યારે આલ્ફા કણની કિરણાવલી એ પ્રકિરણ થઈને ઝેડ સ્ક્રીન ઉપર અથડાય તો ત્યારે ક્ષણવાર પ્રકાશ ઉત્પન્ન થાય છે તો જ્યાં પ્રકાશ ઉત્પન્ન થાય ત્યાં ડિટેક્ટરને આપણે લઈ જવાનું તો આવી રીતના આપણે પ્રકિરણ પામતા આલ્ફા કણની સંખ્યા અને કોણ વિશેનો અભ્યાસ કરી શકીએ તો વિદ્યાર્થીઓ આ અભ્યાસને આધારે વૈજ્ઞાનિકોએ પ્રકિરણ પામતા આલ્ફા કણોની સંખ્યા એમ વિરુદ્ધ પ્રકિરણ કોણ થીટા નો અભ્યાસ કર્યો તો એ અભ્યાસને આધારે એમને જે વક્ર મળ્યો એ વક્ર કઈ ધાબો હતો એ વક્રમાં બે પ્રયોગ હતો પણ તેના જે મૂલ્ય હતા તે બે રીતે મળ્યા જેમાં જે સડક રેખા એ સૈદ્ધાંતિક મૂલ્યને આધારે મળેલા હતા અને જે ટપકાવાળા હતા એ પ્રાયોગિક મૂલ્ય હતા તો આકૃતિ ઉપરથી આપણે કંઈક એવું જોઈ શકીએ છીએ આ 0 ડિગ્રી એટલે કે 0 ડિગ્રી થી હું એમ કહું કે 0 થી 30 ડિગ્રી ની વચ્ચે એટલે ખૂબ જ ઓછા કોણે આના ઉપરથી બે અર્થ નીકળે કે ખૂબ જ ઓછા કોણે પ્રકિરણ પામતા કણોની સંખ્યા એ વધુ છે બરાબર એટલે એમ કહેવાય છે કે આ જે આલ્ફા કણની કિરણોની સોનાની વરખ ઉપર આપાત થાય તો આ 0 ડિગ્રી તો ખૂબ જ ઓછા કોણે એટલે કે 1 ડિગ્રી થી પણ ઓછા કોણે પ્રકિરણ પામતા કણોની સંખ્યા સૌથી વધારે છે એટલે એમ કહેવાય કે વગર વિચલને જ એ સીધે સીધા જ આગળ વધી જાય તો આ જે રચના લખી તેનો મેથેમેટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ લખું તો 1 ડિગ્રી થી ઓછા કોણે પ્રકિરણ પામતા કણોની સંખ્યા એટલે કે આલ્ફા કણોની સંખ્યા
એ લગભગ 1.14% આલ્ફા કણ સોરી 1 ડિગ્રી થી ઓછા કોણે પ્રકીર્ણન પામતા કણોની સંખ્યા એ 1 ડિગ્રી થી વધુ કોણે પ્રકીર્ણન પામતા આલ્ફા કણોની સંખ્યા 1.14% છે. એટલે 100 ઓછા 0.14 એટલે એપ્રોક્સી 99.85% જેટલા કોણ જેટલા કિરણો 1 ડિગ્રી કરતા ઓછા કોણે પ્રકીર્ણન થાય. અને આ સ્ટેટમેન્ટ શું કહ્યું તો 1 ડિગ્રી કરતા વધારે કોણે પ્રકીર્ણન પામતા કણોની સંખ્યા કેટલી તો તે માત્ર 0.14% છે. વિદ્યાર્થીઓનો 2 મિનિટ મેં કાઢ્યો છે. ખાસ સમજો કે 1 ડિગ્રી થી ઓછા કોણે પ્રકીર્ણન પામતા કણો ની સંખ્યા કેટલી 99.85 કેટલી થશે 85 આશરે 85% બરાબર એટલે કે 86. તો હું એમાં 0.14 ઉમેરી દઉં તો 0 ને આ 1 એટલે કે થઈ જાય ને 4. તો એમ કહેવાય કે 1 ડિગ્રી થી વધુ કોણે પ્રકીર્ણન પામતા કણોની સંખ્યા માત્ર 0.14% છે. ચાલો બીજો અર્થ કે આલ્ફા કણની જે કિરણોની સોનાની વરખ ઉપર આપાત થાય તો આ તો નાના કોણે હોય. આ જે સ્ટેટમેન્ટ લખ્યા એ સ્ટેટમેન્ટ નાના કોણ માટે. હવે મોટા કોણ માટે શું થાય તો 8000 માંથી એક જ એવો આવે, એક જ આલ્ફા કણ એવો આવે કે જે 90 ડિગ્રી થી વધુ કોણે પ્રકીર્ણન થશે. એટલે કે તે આકૃતિ પ્રમાણે આ છે, 90 ડિગ્રી કરતા વધારે કોણ. એટલે એમ કહેવાય કે જે દિશામાં થી આવ્યો તે દિશાની તરફ જ એ પાછો વળે છે. તો આ કોણ કેવા 8000 માત્ર એક જ હશે કે જે 90 ડિગ્રી કરતા વધુ કોણે વિચલિત થાય છે, જેનું પ્રમાણ એ 0.0125% જેટલા છે પર્સન્ટેજમાં ગણીએ. વિદ્યાર્થીઓ ખાસ સમજો, આને જરાક પૂછાતું છે આવી રીતના એમસીક્યુ માટે પણ, કે આપણે શું જોયું કે ખૂબ જ ઓછા પણ અહીંયા પણ આકૃતિમાં જોજો, મેં નમૂના તરીકે 4 બતાવ્યું, 7 છે તેમાંથી 4 એટલે કે ઘણા બધા એનું પ્રમાણ કે ઓછા કોણે વિચલિત થતા આલ્ફા કણની સંખ્યા એ સૌથી વધારે છે બરાબર. અને તેનું પર્સન્ટેજ જોઈએ તો 99.86% છે. અને માત્ર 0.14% જેવા છે કે જે 1 ડિગ્રી કરતા વધારે કોણે પ્રકીર્ણન થાય એ માત્ર 0.14% જ છે. અને 0.0125% જ, એટલે કે 8000 માંથી એક જ એવો આલ્ફા કણ આવે કે જે 90 ડિગ્રી કરતા વધુ કોણે પ્રકીર્ણન થાય, એટલે કે જે દિશામાં આવ્યો તે દિશા તરફ જ પાછો જવાનું એ વલણ ધરાવે. તો આ પ્રયોગ હતો આપણો.